धंधुकाना चपचुआरी કિશન ભરવાડ હત્યા કેસમાં ઘેરા પ્રત્યાઘાતો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતા જુદા અથડામણ થઈ. તો પોલીસે બંને પક્ષોની ફરિયાદને લઈને અથડામણનો વિડીયો વાયરલ કરનાર શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુર પંથકમાં તંગદિલી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે કરજણ બંધનું એલાન આપતા બજાર જડ 20 કલાક બંધ રહ્યું હતું. તે બાદ વડોદરાના પાદરમાં પણ હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. કિશન ભરવાડને વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. તો છોટાઉદેપુરમાં ગઈકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ દરમિયાન હિન્દુ યુવકે સોશિયલ મીડિયા ઉપર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતા જૂથ અથડામણ થઈ, જેને લઈ બંને પક્ષે સામસામે ફરિયાદ કરી. છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માંગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરાતા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સાથે હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છોટાઉદેપુરમાં મોડી રાતથી નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજા ધર્મની લાગણી દોવાય એવા વિડીયો મૂક્યા હતા, જે વિડીયોના લઈને મુસ્લિમ સમાજના અમુક માણસો જેને એવું લાગ્યું કે આ લાગણી દુવાઈ છે, પોલીસ સામે ફરિયાદ કરી હતી. એની વિડીયો પોસ્ટ અમે ડિલીટ કરાવી હતી અને એના સામે પગલાં પણ ભર્યું હતું. પણ અમુક અસામાજિક તત્વો જઈને એ છોકરાના ઘરે જઈને એને થોડી મારામારી થઈને મારામારી કરી હતી, એને સામે પણ ગુના દાખલ કરવામાં આવ્યો છે. એટલે જે વિડીયો મૂકનાર અને જે માણસો જેને ઘર જઈને માર્યા એ બંને સામે ગુના દાખલ કરવામાં આવ્યો. બંને પાર્ટીઓની ધરપકડ થઈ ગઈ છે અને આ ટોળામાં જે મારવા ગયા હતા એ ટોળામાં અમુક માણસો હજી ધરપકડ કરવા બાકી છે. એની પણ ધરપકડ આપણે સમયસર કરી લઈશું અને અત્યારે માહોલ સારું છે, પોલીસ સજ્જ છે અને પોલીસ બંદોબસ્ત ટાઉનમાં રાખેલું છે. અને જનતાને અપીલ છે કે કોઈ પણ આ પ્રકારની અફવાઓ ફેલાવી નહીં, કોઈ પણ આવા પ્રકારની વિડીયો તમે મળે કે આવા પ્રકારનો કોઈ પણ ધાર્મિક લાગણી દોવાય તો પોલીસને જાણ કરવી. પોતાના હાથમાં કોઈ પણ પ્રકારનો કાનૂન લેવાની જરૂરિયાત નથી. પોલીસ તમારે મારે છે અને સદા એ લોકો અમે એક્શન લેવા તૈયાર છે. તો કોઈ પણ પ્રકાર મેં વિવાનો નહીં, સામાન્ય જિંદગી ચાલુ રાખવાની. બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ.